ધોરણ 7 વિષય વિજ્ઞાન એનો ચેપ્ટર નંબર 3 રેસાથી કાપડ સુધી એમાં આપણે આગળ થોડો અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે આપણે આગળ જોઈશું જેમ કે રેશમના કીડાની જીવન ગાથા વિશે આપણે હવે આગળ જોઈશું તો શું કહે છે માંદા રેશમનો કીડો ઈંડા આપે છે કયા રેશમનો કીડો ઈંડા આપે છે માંદા રેશમનો કીડો ઈંડા આપે છે ડિંબ નીકળે છે આપે છે તેને ડિંબ નીકળે છે જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે એને કયો કીડો કહેવામાં આવે છે કેટરપિલર અથવા રેશમના કીડા તરીકે ઓળખવામાં આવે છે કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની તૈયાર પછીની અવસ્થામાં આવે છે એની વૃદ્ધિ પામીને એને જીવન ચક્રમાં આવી જાય ને પછી એની કઈ ત્યાર પછીની અવસ્થામાં આવે છે એની વૃદ્ધિ થઈ જાય ને પછી જીવનચક્રની અવસ્થામાં આવે છે એવું કહેવા માંગે છે તેને કોષિત અવસ્થા પ્યુપા કહે છે તેને કઈ અવસ્થા કહેવામાં આવે છે કોષિક અવસ્થા અથવા પ્યુપા તરીકે ઓળખવામાં આવે છે તે પોતાની આસપાસ ઝાડું રચે છે તેની આજુબાજુની જગ્યા પર ઝાડું જેવી રચના કરે છે જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે જે તેને એને પોતાની જાતને એમ જકડી રાખવામાં એ મદદ કરે છે ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે અંગ્રેજીમાં જેમ 8 કેવી રીતના પડે છે એમ એના માથું જે હોય ને એવી રીતનો એ આકાર આપે છે અને એના છેડા જેવો લાંબા સુધી લઈ જાય છે તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલ તાંતણાઓનો સ્ત્રાવ કરતો જાય છે એ પ્રોટીનના બનેલા તાંતણાઓનો સ્ત્રાવ કરતો જાય છે જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે પછી એનો જે સ્ત્રાવ થાય છે ને એ હવાના સંકલ્પમાં આવે છે અને પછી રેશમનો તાર બને છે ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે આમ એવું થાય ને એટલે ઝડપથી એના રેશમના જે તાર હોય ને એનાથી એ પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે અને તે પાછો પ્યુપામાં રૂપાંતરિત પામે છે આ ઢાંકવા માટેના આવરણને કેસેટો કહેવામાં આવે છે એ જે પોતાની જાતને રેશમના તારથી ઢાંકી દે છે ને એને કયા તરીકે ઓળખવામાં આવે છે કોસેટો તરીકે ઓળખવામાં આવે છે પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કેસેટોમાં જ થાય છે એના પછીની આગળની વૃદ્ધિ એ આ કેસેટોમાં જ કરે છે અને તે પતંગિયામાં રૂપાંતરિત પામે છે અને પછી જે પ્યુપા હોય છે ને એમાં રૂપાંતરિત પામે છે પતંગિયામાં રૂપાંતરિત પામે છે આકૃતિ 3.9 મુજબ આ જે દેખાય છે આકૃતિ 3.9 રેશમના કીડાની જીવન ગાથા એમાં દેખાય છે પહેલાં કેસેટોમાં વિકસિત થતો કીડો સૌથી પહેલો કેસેટો પછી એ કેસેટોમાં વિકસિત કીડો થાય છે પછી શેતુરના પાન ઉપર ઈંડા પછી રેશમનો કીડો બને છે પછી પુખ્ત રેશમના કીડા પછી આવી રીતનું થાય છે પછી માંદા અને આ નર પતંગિયા બરાબર એ આવી રીતના ચિત્ર બતાવ્યું છે બધું હવે આપણે આગળ જોઈશું રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે એ રેશમના જે તાર હોય ને એનો ઉપયોગ કયા વસ્ત્રો બનાવવા માટે થાય છે રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે તમે કલ્પના કરી શકો છો કે રેશમનો નરમ તાંતણો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે એવું કહે છે કે રેશમનો જે નરમ તાંતણો હોય છે એ સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે કે પછી એકદમ જલ્દીથી તૂટી જાય એવો હોય છે એવો સવાલ કરે છે રેશમના કીડાના કેસેટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે રેશમના કીડાના શેમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે કેસેટોમાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે રેશમના કીડાઓના ઘણા પ્રકારો છે રેશમના કીડાના ઘણા બધા પ્રકારો છે એવું કહે છે જેઓ એકબીજા કરતાં જુદા તરી આવે છે અને બધા અલગ અલગ રીતના દેખવા મળે છે અને તેમના વડે મળતા રેશમના તાર કે પોત બરછટપણા લીસ્સાપણા તેમજ ચમક વગેરે આમ શું કે બરછટ પણ હોય કેટલાક લીસ્સા હોય એકદમ અને કેટલાક આમ ચમક ઉત્પન્ન કરતા હોય એવા અલગ અલગ જોવા મળે છે રેશમના તાર આમ ટસર સિલ્ક મૂંગા સિલ્ક
કોસા, સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર મળે છે. રેશમના કીડાના કયા કયા નામ છે? ટસર સિલ્ક, મૂંગા સિલ્ક, કોસા સિલ્ક. કયા? આ ત્રણ નામના અલગ અલગ રેશમના કીડાઓ હોય છે અને એમાંથી આ રેશમના તાર મળે છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો છે. આપણને વિકલ્પ પૂછે કાં તો કોઈ સવાલ પૂછે સૌથી સામાન્ય રેશમનો કીડો કયો, તો શું જવાબ આવે? મલબેરી રેશમનો કીડો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, આ કીડાના કેસેટોમાંથી મળતો રેશમનો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે. આ મલબેરી રેશમનો કીડો છે ને, એમાંથી કેવો રેશમનો તાર મળી આવે છે? એકદમ મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય એવો મળી આવે છે. અને તે જુદા જુદા રંગમાં રંગી શકાય છે અને એને અલગ અલગ રંગમાં રંગી શકાય છે. રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. રેશમના કીડાનું પાલન કરવું એ ભારતનો બહુ જૂનો વ્યવસાય છે એવું કહેવા માંગે છે. વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. આ ધંધામાં એને બહુ જ ઉત્પાદન થાય છે અને એ બહુ પ્રાચીન કાળથી ચાલતું આવે છે એવું કહેવા માંગે છે. હવે પ્રવૃત્તિ 3.5. જુદા જુદા પ્રકારના રેશમના કપડામાંથી તેના નાના નાના ટુકડાના નમૂના ભેગા કરો. આપણને શું કહે છે? જુદા જુદા પ્રકારના રેશમના કાપડ લાવવાના અને એના નાના નાના ટુકડાના નમૂના ભેગા કરવાનું કહે છે. તેને તમારી સ્કેચબુકમાં ચોંટાડો અને એને સ્કેચબુકમાં ચોંટાડી દેવાના. તમને દરજીની દુકાનમાંથી વસ્ત્રો બનાવ્યા બાદ આપણે કોઈ પણ દરજીની દુકાને જઈએ ત્યાં આવા કાપડ મળી જ રહે. વધેલા નક્કામાં ટુકડાઓના ઢગલામાંથી તે મળી શકશે. આપણે જે કાપડમાંથી બનાવ્યું હોય અલગ અલગ કાપડમાંથી, તો આપણને જે ટુકડા પડ્યા હોય ને એ ઢગલીમાંથી મળી જ રહેશે એવું કહે છે. તમારા માતાશ્રી, કાકી કે શિક્ષકની મદદ લઈ તેમને મલબેરી સિલ્ક, ટસર સિલ્ક, એરી સિલ્ક, મૂંગા સિલ્ક વગેરેને ઓળખો. અને પછી આપ શું કહે છે? આપણી મમ્મીને, કાકીને, ટીચર્સ હોય, સર હોય, એમની મદદ લો અને પછી કયા કયા કાપડ કેવા છે એનો નામ નિર્દેશન કરો. મલબેરી સિલ્ક છે, ટસર સિલ્ક છે, એરી સિલ્ક છે, મૂંગા સિલ્ક છે, એના વગેરેના નામ ઓળખવાનું કહે છે. તેમની કૃત્રિમ રેશમની સાથે સરખામણી કરો અને જે કૃત્રિમ જે રેશાઓ હોય એની સાથે સરખામણી કરવાનું કહે છે. જે કૃત્રિમ રેશાઓ ધરાવતું હોય છે આ બધા સિલ્કના ઉત્પાદન માટેના જુદા જુદા રેશમના કીડાઓના ચિત્ર ભેગા કરો. અને પછી આ બધા જે રેશમના કીડાઓ જે છે એમાંથી આ બધા કાપડ રેશમના મળી રહે છે એના કીડાઓના ચિત્ર ભેગા કરવાનું કહે છે. જેમ કે આપણે આકૃતિ 3.9 જોયું ને, આ બધા અલગ અલગ કીડાઓ છે, પતંગિયા, નર હોય, માંદા હોય, એ રીતના એ ચિત્રો ભેગા કરવાનું કહે છે આપણી સ્કેચબુકમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.